નમસ્તે કલ્મા મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય છે હિન્દી. હિન્દી ની અંદર આપણે સિલેબસ તો પૂર્ણ થઈ ગયો છે, તો આજે આપણે શું જોવાનું છે? બધા પાઠ નું પુનરાવર્તન, રિવિઝન. રિવિઝન એટલે કે પુનરાવર્તન જોવાનું છે. તો કે આપણે પરીક્ષા લખી, પરીક્ષામાં શું શું પૂછાઈ શકે છે? તો આપણે પરીક્ષામાં આવું આવું પણ પૂછાઈ શકે છે. જો તો ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે, પ્રશ્નોના ઉત્તર પણ પૂછાઈ શકે છે. પછી તમે જોશો તો સમજો અને વર્તુળ કરો, જે શબ્દ આપેલો હોય એનું વર્તુળ, એની ઉપર વર્તુળ કરવાનું છે. પછી ગુજરાતી મહિનાના નામ હોય તો હિન્દીમાં પૂછાઈ શકે છે, હિન્દી નામ હોય એ ગુજરાતીમાં પૂછાઈ શકે છે. અને કેટલી ખાલી જગ્યાઓ તમને જે છે નીચેના સ્વાધ્યાયમાં ના આપેલી હોય પણ કાવ્ય પંક્તિ છે, જે સમજૂતી પાઠ છે, એમાંથી બનાવીને પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે આપણે આજે પુનરાવર્તન જોવાનું છે કે પરીક્ષામાં શું શું કેવું કેવું પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ તો તમને જો અહીંયા મેં જે છે લખેલું છે બધું ચોપડીમાં આપેલું છે. અને આ જો આજે આપણે ખાલી જગ્યા પ્રશ્ન એકની અંદર પહેલા ખાલી જગ્યા જોવાની છે. તો બે પ્રશ્ન એકમાં શું છે? ખાલી જગ્યા લખો. જો શું કરવાનું છે? તો કે ખાલી જગ્યા લખો. તો આપણે ખાલી જગ્યાની અંદર શું છે? તો કે ખાલી જગ્યા પાણી મે રહેતા હે. ખાલી જગ્યા પાણી મે રહેતા હે આપણે પાઠ ભણી ગયા છે. તો કે પાણીમાં કોણ રહે છે? તો તમને ખ્યાલ છે કે આપણે મકાન એવું આપેલું હતું, તમને માળો આપેલો હતો અને સમજૂતી હતી, અને પાણી આપેલું હતું, મગરનું ચિત્ર આપેલું હોય છે. તો કોણ પાણીમાં રહે? તો કે મગર. ખાલી જગ્યામાં શું લખીશું? મગર. પછી છે ખાલી જગ્યા ઘર મે રહેતા હે. ખાલી જગ્યા ઘર મે રહેતા હે. તો કોણ રહે ઘરમાં? તો તમને બધાને ઘરમાં છે. તો ઘરમાં કોણ રહે? તો કે મનુષ્ય. તો શું લખવાનું આ ખાલી જગ્યામાં? મનુષ્ય. ત્યાર પછી મોર ભારત કા ખાલી જગ્યા હે. મોર ભારત કા ખાલી જગ્યા હે. તો મોર શું છે? તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મોર શું હશે. તો કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ને, તમને કાઉન્ટમાં આપેલું છે ચોપડીની અંદર તમે જોશો. તો કે મોર એ શું છે? તો કે આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ખાલી જગ્યામાં શું આવશે? રાષ્ટ્રીય. ત્યાર પછી હોલિકા તહેવાર ખાલી જગ્યા મહિને મે આતા હે. હોળી, હોળીનો તહેવાર છે એ ક્યારે આવે છે? તો કે હોળીનો જે તહેવાર છે એ ક્યારે આવશે? તો એ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે હોળીનો તહેવાર ક્યારે આવે. તો કે ફાગણ મહિનામાં. હમણાં આપણે કહ્યું ને તો તમને ખબર છે. તો કે ફાગણ મહિનાની હિન્દીમાં શું કહી? તો કે ફાલ્ગુન. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? ફાલ્ગુન. ફાલ્ગુન. પછી રક્ષાબંધન કા તહેવાર ખાલી જગ્યા મે આતા હે. રક્ષાબંધનનો તહેવાર ક્યારે આવે છે? બહેન ભાઈને રાખડી ક્યારે બાંધે છે? તો તમે મમ્મીને પૂછો તો મમ્મી કહેશે ક્યારે આવે છે? તો કે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે ને. તો આપણે હિન્દીમાં શું કહીએ છીએ? અને શ્રાવણ. તો આપણે લખવાનું શ્રાવણ ખાલી જગ્યામાં. જો તમે આવી પરીક્ષાની અંદર ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. હવે શું પૂછાય છે? તો આપણે એ પણ જોવાનું છે કે હવે તમે જો પ્રશ્ન 2 માં છે નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમારે હવે સવાલ જવાબ પણ આવશે. હવે શું આવશે? તો કે સવાલ જવાબ. તો એમાં શું છે? હિન્દી દેશ કી કેસી ભાષા હે. હિન્દી દેશ કી કેસી ભાષા હે. તો આપણે લખવાનું હિન્દી દેશ કી કેસી ભાષા હે. તો કે દુલારી. કેસી? તો કે દુલારી ભાષા હે. જો આવો તમને સવાલ પૂછાય તો આપણે જોઈએ
हिंदी देश की कैसी भाषा है? तो कि हिंदी देश की दुलारी भाषा है। पछि बीजो सवाल छे कि लोग हिंदी को कैसे पढ़ते हैं? तो कि लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं। कैसे? तो कि बड़े चाव से पढ़ते हैं। पाचड़ आगे पूर्ण विराम। तो आगे तुम्हें सवाल जवाब पर पूछाई सके छे। શું પૂછાઈ શકે છે? તો કે સવાલ જવાબ હવે આપણે શું જોવાનું છે કે તમને પરીક્ષાની અંદર એમ પણ પૂછાઈ શકે કે જો પ્રશ્ન ધારણમાં શું છે સમજો અને વર્તુળ પર જો તમે જે શબ્દ આપેલા છે એ શબ્દને આપણે શું કરવાનું સમજવાના સમજી પછી આપણે જેવો એવો અક્ષર હોય એના સામે શું કરવાનું છે એનો વર્તુળ તમને એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે ધ્યાન છે કે તમને તો કે જો તમને અહીંયા જો શબ્દ આપેલા છે ચાર શબ્દ છે ર શબ્દ આપેલા છે ને અને આગળ આગળ તો જો અહીંયા તમને શું આપેલું છે એક અક્ષર આપેલું છે શું આપેલું છે અક્ષર સામે શું આપેલું છે ના શબ્દ આપેલા છે તો શબ્દમાંથી આપણે આવો જેવો અક્ષર હોય એવો બનવાનું એને શું કરવાનું છે તો કે વર્તુળ કરવાનું છે તો ર છે તો સુરજ તો ર ક્યાં આવે તો કે વચ્ચે ર આવે એટલે આપણે શું કરીશું વર્તુળ ત્યાર પછી ર બીજો શબ્દ કેવો છે કે રવિ તો ર ક્યાં આવે છે પેલા જો ર આવે છે ને રવિ તો એની ઉપર આપણે શું કરીશું વર્તુળ ત્યાર પછી ઈશ્વર ઈશ્વર તો એની ક્યાં આવે છે ર તો કે પાછળ આવે છે તો એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે ત્યાર પછી બીજો શબ્દ તમને અક્ષર કેવો આપ્યો છે મ આપ્યો છે શું આપ્યું છે મ અને પછી તમને જો શબ્દ આપેલા છે તો કે પ્રેમ પ્રેમમાં મ ક્યાં આવે છે કે પાછળ તો મ ઉપર આપણે નામ કરવાનું રહેશે આમ ત્યાર પછી મનાયા મનાયા તો પેલા મ આવી ને મનાયામાં પેલા મ આવે તો ક્યાં છે તો કે અહીંયા રહ્યા તો એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે ત્યાર પછી મહાકાય મહાકાય મહાકાયમાં ક્યાં પેલા છે તો કે પેલા મ છે એની ઉપર વર્તુળ કરવાનું ત્યાર પછી ત્રીજામાં કયો અક્ષર આપ્યો છે સ તો સ ક્યાં છે તો અહીં આપણે જોવાનું તો એનો શબ્દ જોઈએ જીસને જીસને તો સ ક્યાં છે તો કે વચ્ચે સ આવ્યો ને જીસને તો સ વચ્ચે આવ્યો તો એની પર આપણે વર્તુળ કરીશું હવે ત્યાર પછી સભા સભામાં સ ક્યાં છે તો કે પેલા સ આવે છે ને એની પર આપણે વર્તુળ કરવાનું છે પછી કે દાસ દાસ ઉપર ક્યાં છે તો કે પાછળ જો સ આવે છે ને દાસ તો આપણે અહીંયા સ ઉપર વર્તુળ કરવાનું છે ત્યાર પછી જો 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 આપેલો છે કેવો અક્ષર છે તો કે જ તો એ શબ્દમાં આપણે જોઈએ જગત તો જગત ક્યાં છે ક્યાં આવ્યો તો કે પેલા આવ્યો એની પર વર્તુળ કરવાનું ત્યાર પછી સૂરજ સૂરજ ક્યાં આવે છે તો કે પાછળ આવે તો એની પર વર્તુળ કરીશું ત્યાર પછી કાજલ કાજલ જ ક્યાં આવે છે તો કે વચ્ચે તો એની પર વર્તુળ કરવાનું છે જો તમને પરીક્ષાની અંદર આવું પણ પૂછાઈ શકે છે કે તમારે સમજવાનું છે અને એની પર શું કરવાનું હોય છે વર્તુળ જો ખાસ ધ્યાન રાખજો તમે શબ્દ આપેલો હોય અને શબ્દ નીચે ખાલી લીટી કરો ને લીટી નહીં જો આવું તમને ચિહ્ન આપેલું હોય તો તમારે લીટી આપેલી ચિહ્ન હોય તો લીટી કરવાની વર્તુળ
मार्कशीट કહીએ છે ને તો આપણે અહીંયા હિન્દી માં લખવાનું છે માર્કશીટ તો જો અહીંયા લખો હિન્દી માં માર્કશીટ જોયું પછી કે ભાદરવો તો ભાદરવાને આપણે શું કહીએ છે તો કે ભાદરપદ કહીએ છે ને તો ત્યાં શું લખીશું ભાદરપદ त्यार पछी शू छे तो के आसो तो आसो ने आपणे शू कहीए छीए तो आसो ने आपणे आश्विन कहीए छीए अथवा वार पण कहीए छीए ने तो आपणे एमां शू लखीशू तो के आश्विन तो ए लखवानुं आश्विन त्यार पछी तो के कार्तक तो कार्तक ने आपणे शू कहीए छीए तो के कार्तिक तो काई लखवानुं कार्तिक ત્યાર પછી તમને કોષ તો કોષ ને આપણે શું કહીએ તો કે કોષ તો અહીંયા લખવાનું કોષ હવે ત્યાર પછી આપણે ફાગણ ને શું કહીએ છીએ ગુજરાતી માં તો ફાગણ કહીએ છીએ તો હિન્દી માં આપણે ફાલ્ગુન કહીએ છીએ ને તો ત્યાં શું લખવાનું છે તો કે ફાલ્ગુન તો એ લખવાનું હવે ત્યાર પછી તમે જો તો તમને શું આપેલું છે પ્રશ્ન 5 ની અંદર કે નીચેના શબ્દોના ગુજરાતી નામ લખો નીચેના શબ્દોના શું લખવાના છે ગુજરાતી નામ જો આપણે ગુજરાતી હતું તો હિન્દી કર્યું હવે અહીં હિન્દી આપેલું છે તો આપણે એનું શું કરવાનું છે ગુજરાતી તો ખાસ ધ્યાન રાખવાનું છે તો ગુજરાતી કરવાનું તો ઓગસ્ટ ને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં તો કે ઓગસ્ટ કહીએ છીએ ને તો ગુજરાતીમાં આપણે શું લખીશું અહીંયા તો કે ઓગસ્ટ ઓગસ્ટ પછી ઓક્ટોબર છે ઓક્ટોબર તો ઓક્ટોબર ને આપણે શું કહીએ છીએ તો કે ઓક્ટોબર ઓક્ટોબર કહીએ છીએ તો એ શું લખીશું આપણે ઓક્ટોબર ઓક્ટોબર જનવરી ને શું કહીએ છીએ તો કે જાન્યુઆરી કહીએ છીએ જનવરી ને આપણે હિન્દી માં જનવરી કહીએ ગુજરાતી માં તો કે જાન્યુઆરી કઈ લખવાનું જાન્યુઆરી જાન્યુઆરી પછી સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર ને આપણે શું કહીએ છીએ તો કે સપ્ટેમ્બર ને આપણે સપ્ટેમ્બર કહીએ છીએ ને હિન્દી માં તો સપ્ટેમ્બર કહીએ અને ગુજરાતી માં તો કે સપ્ટેમ્બર તો એ લખવાનું સપ્ટેમ્બર સપ્ટેમ્બર ત્યાર પછી મહિ તો મહિ ને આપણે શું કહીએ છીએ તો કે મે ગુજરાતી માં આપણે શું કહીએ તો કે મે તો એ લખવાનું મે પછી ફરવરી તો ફરવરી હિન્દી માં ફરવરી કહીએ છીએ તો આપણે ગુજરાતી માં શું કહીએ છીએ તો કે ફેબ્રુઆરી તો એ લખવાનું ફેબ્રુઆરી જો ફેબ્રુઆરી તો આની રીતના પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે શું શું બધું જ પૂછાઈ શકે છે આ તો જો ખાલી જગ્યા છે અહીંયા તમને પ્રશ્નના વાક્ય જે જો ઉત્તર આપેલા છે એ છે પછી તમારે વર્તુળ કરી સમજવાના શબ્દ એ અક્ષર સમજવાનો અને એને વર્તુળ કરવાનું છે ગુજરાતીમાં હિન્દીનું અનુવાદ છે હિન્દીનું ગુજરાતીમાં અનુવાદ છે તો આ રીતના બધું જ તમને પરીક્ષાની અંદર ચોપડીમાંથી ગમે તે પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે બધું જ પરીક્ષામાં સારા અક્ષરે પાસ થાવ અને સારા અક્ષરે લખવાનું છે પેપર અને વ્યવસ્થિત પેપર લખવાનું છે તો જે હું હોમવર્કમાં તમને આ ફોટો બોર્ડનો મોકલું એ તમારે શેમાં લખવાનો છે તો કે ઘરકામની નોટમાં કેટલી વાર તો કે બે વાર ઘરકામની નોટમાં સારા અક્ષરે બે વાર લખી અને બધું